हेलो विद्यार्थीओ, जय स्वामीनारायण। श्री सहजानंद प्राथमिक શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારું સૌનું સ્વાગત છે। વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે ચોથું અને વિષય છે ગણિત। ગણિત વિષય અને ચોથું ધોરણ એમાં વિદ્યાર્થીઓ આપણે સમરસપોથી ભાગ 3 એના માધ્યમથી એકમ 14 ભણી રહ્યા છીએ। એકમ 14 માં પૂરક સ્વાધ્યાય નો પ્રશ્ન પહેલો આપણે ભણી લીધો છે। આજના વિડિયોમાં વિદ્યાર્થીઓ આપણે પ્રશ્ન નંબર 2 થી ભણવા જઈ રહ્યા છીએ। પ્રશ્ન નંબર 2 હું તમને આજના વિડિયોમાં જે કરાવવા જઈ રહી છું એ તમારે તમારી સમરસપોથીમાં સરસ અક્ષરે સારા અક્ષરે વ્યવસ્થિત રીતે લખતા જવાનું છે અને સાથે સાથે તમારે સમજતા પણ જવાનું છે। આલેખ ઉપરનો આ જે પ્રશ્ન છે જેની સૂચના વાંચું છું હું। પ્રશ્ન નંબર 2, નીચેનો સ્તંભ આલેખ જુઓ અને ખાલી જગ્યાઓ પૂરો। હવે આલેખ કાપેલો છે એ જોવાનો છે અને ખાલી જગ્યાઓ એના ઉપરથી પૂરવાની છે। સૌથી પહેલાં આપણે આલેખ જોઈએ। વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા આગળ તમને જે આપી છે ઊભી એ છે વિદ્યાર્થીઓની સંખ્યા અને નીચે આપેલું છે પ્રવૃત્તિઓ કે કઈ કઈ પ્રવૃત્તિઓ કેટલા વિદ્યાર્થીઓ કરે છે। એમાં સૌથી પહેલું છે નૃત્ય, તો નૃત્ય કેટલા વિદ્યાર્થીઓ કરે છે તેની સંખ્યા છે 10। ક્યાં સુધી જાય છે? આ જે આલેખ છે અહીંયા ઉપર સુધી જાય છે। તો નૃત્ય કેટલા વિદ્યાર્થીઓ કરે છે એ ખબર પડે આપણને, તો કે 10 વિદ્યાર્થીઓ કરે છે। એની પછી સંગીત, તો સંગીત કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? તો કે 5 વિદ્યાર્થીઓને સંગીત ગમે છે। ટેનિસ, ટેનિસ કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 4 વિદ્યાર્થીઓ ટેનિસ કરે છે, રમે છે। એની પછી યોગ, તો યોગ કેટલા વિદ્યાર્થીઓ? તો કે 8 વિદ્યાર્થીઓ યોગ કરે છે। અને કરાટે, તો કરાટે કેટલા વિદ્યાર્થીઓ? તો કે 6 વિદ્યાર્થીઓ કરાટે કરે છે। હવે આલેખ સમજી ગયા, હવે એની ઉપરથી આપણે ખાલી જગ્યાઓ જોઈએ। સૌથી પહેલું છે ખાલી જગ્યા માટે સૌથી ઓછા વિદ્યાર્થીઓ પસંદ થયા છે, તો સૌથી ઓછો કોણ છે? કેટલી સંખ્યા છે? 4 સંખ્યા સૌથી ઓછી છે, તો 4 સંખ્યા કોની છે? તો કે ટેનિસ રમવાવાળાની, ટેનિસ માટેની, તો ટેનિસ માટે સૌથી ઓછા વિદ્યાર્થીઓ પસંદ થયા છે। એની પછી બીજું, ખાલી જગ્યા વિદ્યાર્થીઓ યોગ માટે પસંદ થયા છે, તેમાં આવશે 8 વિદ્યાર્થીઓ યોગ માટે પસંદ થયા છે। યોગ માટે કેટલા? 8। એની પછી ત્રીજું, વધારે વિદ્યાર્થીઓ ખાલી જગ્યા માટે પસંદ થયા છે, તો એમાં જવાબ આવશે નૃત્ય। કેમ કે નૃત્ય માટે સૌથી વધારે 10 વિદ્યાર્થીઓ પસંદ થયા છે, તો એમાં જવાબ આવશે, ખાલી જગ્યામાં લખવાનું આવશે નૃત્ય। એની પછી ચોથું, સંગીત માટે ખાલી જગ્યા વિદ્યાર્થીઓ પસંદ થયા છે, સંગીત માટે 5 વિદ્યાર્થીઓ પસંદ થયા છે। આવી રીતે આપણે સંભાળેક સમજી અને એની મુજબ ખાલી જગ્યા લખી નાખી છે। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3। નીચેના કોષ્ટકમાં ધોરણ 4ના વિદ્યાર્થીઓએ ગણિતમાં મેળવેલ ગુણ બતાવેલ છે। ધોરણ 4ના વિદ્યાર્થીઓએ ગણિતમાં જે ગુણ મેળવ્યા એ બતાવેલ છે અહીંયા તમને જે આ કોષ્ટક દેખાય છે એની અંદર। હવે ઉપરના ગુણને, ગુણ એટલે કે ગુણ કોષ્ટકને, ગુણને ધ્યાનમાં લઈ કોષ્ટકમાં દર્શાવી પૂર્ણ કરો। હવે આ જે ગુણ છે એને આપણે કોષ્ટકમાં દર્શાવીને પૂર્ણ કરવાના છે, કઈ રીતે? તો કે ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા, 40 ગુણવાળા કેટલા વિદ્યાર્થીઓ આ જે કોષ્ટક છે એમાં આપેલા છે એ જોવાનું છે આપણે। આ કોષ્ટકની અંદર 40 ગુણવાળા કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 7 વિદ્યાર્થીઓ છે। એની પછી 43 ગુણવાળા કેટલા છે? તો કે 3 વિદ્યાર્થીઓ 43 ગુણવાળા છે। મેં ગણતરી કરીને લખ્યું છે, તમારે પણ તમારી રીતે ગણતરી કરી અને લખવાનું છે। એની પછી 48 ગુણવાળા કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 4 વિદ્યાર્થીઓ 48 ગુણવાળા છે। એની પછી 52 ગુણવાળા કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 6 વિદ્યાર્થીઓ 52 ગુણવાળા છે।
એની પછી 53 ગુણવાળા કેટલા વિદ્યાર્થીઓ? તો કે 2 વિદ્યાર્થીઓ 53 ગુણવાળા છે. 58 ગુણવાળા કેટલા? તો કે 3 વિદ્યાર્થીઓ 58 ગુણવાળા છે. અને 60 ગુણવાળા કેટલા? તો કે 5 વિદ્યાર્થીઓ 60 ગુણવાળા છે. તો આ જે આપણે આખું ટેબલ છે એ આવી રીતે સરસ રીતે ભરી લીધું છે. એની પછી બીજો પ્રશ્ન જોઈએ, સૌથી વધારે ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવેલ છે? કેટલા ગુણ? તો સૌથી વધારે ગુણ 5 વિદ્યાર્થીઓએ સૌથી વધારે ગુણ મેળવેલ છે. કેટલા? તો કે 60 ગુણ. વધુ કેટલા ગુણ થયા? તો કે 60 ગુણ. કેટલા વિદ્યાર્થીઓ મેળવેલા છે? તો કે 5 વિદ્યાર્થીઓએ 60 માર્ક મેળવેલા છે. મેં આમાં લખ્યું છે એવી રીતે તમારે પણ તમારી સમરસ પોથીમાં લખવાનું છે. એની પછી ત્રીજો પ્રશ્ન, સૌથી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવેલ છે અને કેટલા ગુણ? તો સૌથી ઓછા ગુણ 7 વિદ્યાર્થીઓએ મેળવેલ છે. સૌથી ઓછા ગુણ મેળવેલ છે, સૌથી 7 વિદ્યાર્થીઓએ સૌથી ઓછા ગુણ મેળવેલ છે. અને તેમણે કેટલા ગુણ મેળવેલ છે? 40 ગુણ મેળવેલ છે. સૌથી ઓછા ગુણ કેટલા છે? 40 ગુણ. અને કેટલા વિદ્યાર્થીઓએ મેળવેલ છે? તો કે 7 વિદ્યાર્થીઓએ મેળવેલ છે. એની પછી ચોથું, 50 અને 60ની વચ્ચે તથા 60 ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવેલ છે? તો એમાં આપણે ગણતરી કરીએ. સૌથી પહેલાં 52 ગુણ મેળવેલ વિદ્યાર્થીઓ કેટલા? 6. પછી 53 ગુણ મેળવેલ વિદ્યાર્થીઓ કેટલા? 2. એવી જ રીતે 58 ગુણ મેળવેલ વિદ્યાર્થીઓ 3 અને 60 ગુણ મેળવેલ વિદ્યાર્થીઓ 5. હવે આ ચારેયનો કરવાનો સરવાળો, તો 6 + 2 + 3 + 5. તો 6 ને 2 = 8, 8 ને 3 = 11 અને 11 ને 5 = 16. તો જવાબ શું આવશે? 16. કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? જેણે 50 અને 60ની વચ્ચે તથા 60 ગુણ મેળવેલા છે એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? 16. એની પછી પાંચમો પ્રશ્ન, વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે? આખા વર્ગમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર જેટલા આપણે ગુણ મુજબ જોયા એટલાનો સરવાળો, એટલે 7 + 3 + 4 + 6 + 2 + 3 + 5. તો કુલ કેટલા વિદ્યાર્થીઓ થશે? 30 વિદ્યાર્થીઓ થશે. 7 ને 3 = 10, ને 4 = 14, ને 26, ને 2 = 22, ને 3 = 25, ને 5 = 30. કુલ કેટલા વિદ્યાર્થીઓ થયા? 30. સંખ્યા કેટલી થઈ? 30. તો આજના વિડીયોમાં વિદ્યાર્થીઓ આપણે અહીં સુધીનું જ રાખીએ. આની પછીનું આવતા વિડીયોમાં ભણશું. પ્રશ્ન નંબર 2 અને 3, પૂરક સ્વાધ્યાય એકમ 14 એના પ્રશ્ન નંબર 2 અને 3 આપણે આજના વિડીયોમાં ભણ્યા છીએ. તમારે સૌએ વિડીયોમાંથી જોઈ સમજવાનું છે અને સમરસ પોથીમાં પૂરવાનું છે. આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.